ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા મોફૂક રાખવામાં આવતા રાજ્યમાં હડકંપ મચી ગયો છે પેપર લીક કૌભાંડમાં પીએસઆઈ અને ભાજપના બે આગેવાન સહિત પાંચની ધરપકડ થઈ છે રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યના ઓગણત્રીસ શહેરોમાં નવ હજાર સાતસો તેર બેઠકો માટે હથિયારધારી અને બિન હથિયારધારી લોકરક્ષકની અને જેલ સિપાહીની આયોજિત પરીક્ષા લેવામાં આવનાર હતી પરંતુ પેપર લીક થતાં પરીક્ષા સત્વરે મોફુક રાખવામાં આવતા રાજ્યમાં હડકંપ મચી ગયો છે જેમાં આ પ્રકરણમાં વડોદરાના યસપાલસિંહ જસવંતસિંહ સોલંકી ગાંધીનગર શ્રીરામ હોસ્ટેલના રૂપલ શર્મા અરવલ્લી જિલ્લાના અરજણવાવ વિસ્તારના મનહર રણછોડભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના આગેવાન ગાંધીનગર વાયરલેસના પીએસઆઈ પીવી પટેલ અને બનાસકાંઠા જિલ્લાના ઈડરના ગામના મુકેશ મોરજીભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના આગેવાન આ તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મુકેશ ચૌધરી તેમજ મનહર પટેલને ભાજપમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો આ વિશે પરીક્ષાર્થીઓએ જણાવ્યું કે મારું નામ બકુત્ર મેહુલ હું માળી મિયાણા તાલુકા સવારે ચાર વાગ્યાનો આવ્યેલો બાર વાગે પરીક્ષા દેવા ગયેલો દોઢ વાગ્યાની આજુબાજુ પેપર લીકેજ થયેલું હોય પછી બહાર કાઢી મૂકેલા ના ટાઈમ કાંઈ આપેલો નથી હજી કોઈ અચાનક જ કીધેલું હતું કે હવે ક્યારે પરીક્ષા લેવામાં આવશે કંઈ માહિતી નથી ધોરણી આશીષભાઈ હળવદથી આવું છું હળવદથી પેપર લીક થાય તો આ એક સરકારની મોટી ઓલું છે ખામી છે કે સરકાર જે એમ કહે કે અમે વિકાસ કરી છીએ બરાબર તો આ વસ્તુ ખોટી છે કે આમાં જો એ પોતે ન કરી શકતા હોય સાફ સુથરું જો ન રાખી શકતા હોય તો આ સરકારનું આ વસ્તુ નથી હારી એમ એક કારણ કે આમાં ઘણા બધા વ્યક્તિઓ જે હેરાન થાય છે કારણ કે બધાએ બસોથી અઢીસો કિલોમીટર કાપીને આવેલા છે બરાબર અને રાત્રે સૂતા નથી અને આ આવીને સીધા પરીક્ષા દેવાય એને તમે હજી વર્ગખંડની અંદર જયા છે બધાય તરત જ એને બધાયને એમ કહેવામાં આવ્યું કે હાલો તમે બધાય હવે તમે છૂટા પરીક્ષા અત્યારે આપવા દેવામાં આવશે નહીં ટાઈમ કોઈ આપ્યો નથી બધાને એમ જ કહી દીધું હવે તમે સૂટા પેપર તમારું લેવાય છે નહીં મારું નામ ચૌહાણ જગદીશ છે હું અળવતી આવું છું આ પોલીસ લોકરક્ષકની જે પરીક્ષા હતી એ અગમ્ય કારણોસર જે રદ થયેલી છે એમાં સરકારની બહુ મોટી જવાબદારી હતી એમાં સરકાર સંડોવાયેલું છે અને પાલનપુરથી આ વાતની લીક મળી છે પાલનપુરથી લીકથી હું હવે આ જે પરીક્ષા લીક થઈ છે એમાં લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્યનું શું આ બધા વિદ્યાર્થીઓ બધાની લાગણીનું શું ભાડા ભરી ભરીને આવ્યા હોય આગલા દિવસે બધા અમુક રહેવાની જે વ્યવસ્થા નથી હોતી આખી રાત એને બસ સ્ટેન્ડમાં વિતાવી હોય એવામાં સૂતા અને પરીક્ષા દેવા ગયા હોય અને પરીક્ષા અણીએ પરીક્ષા વરખંડમાં બેઠા હોય અને છતાં જો અહીંયાથી એવા ન્યૂઝ મળે કે પરીક્ષા રદ થઈ છે તો આનું કારણ કોણ આની જવાબદારી કોણ લેશે અને આ બધાના જે પૈસાનો જે ધુમાડો થયો છે એ ગરીબ પરિવારનું શું બધાનું એમ સરકારની મોટા મોટી બેદરકારી અને આવું આવું તો લગભગ ક્યારેય નથી થયું કે વર્ખંડમાં વિદ્યાર્થી બેઠા હોય પરીક્ષાથી બેઠા હોય અને જો પરીક્ષા રદ થાય આ પહેલી વાર એવું બન્યું છે એમ તો જવાબદારી કોણ લેશે એમ એટલે એટલે આ સરકાર ફેલ છે સરકારને હટાવ વનરાજભાઈ મેસરિયાથી વાંકાનાર તાલુકાનું મેસરિયા ગામ છેવાડા ગામ અમે એક વીસ જણા આવ્યા છે વાંકાનેર તાલુકામાં પરીક્ષા માટે કોન્સ્ટેબલની કારણ કે અમે પરીક્ષામાં આવ્યા બરોબર છે સેટ અમે છેવાડાના ગામડામાંથી આવતા હોય છે બરાબર છે અને અમારું સેન્ટર ભૂજ રાખવામાં આવ્યું હતું અને મારે તો વારો હતો અને ત્યાંથી અમારું બાયોમેટ્રિક પણ થઈ ગયું હતું અને પછી ત્યાંથી ઉપર પીઆઈ સાહેબે અમને એવો ઓર્ડર કર્યો કે ભાઈ પેપર લીક થઈ ગયું છે અને હવે પરીક્ષા કેન્સલ થઈ છે ઘણું બધું વિદ્યાર્થીનું ઘણા બધા હેરાન થયા છે અને ઘણું બધું કારણ કે છેવાડાના ગામડામાંથી આવતા હોય બરાબર છે ઘણા મજદૂર લોકો હોય બરાબર તો એ લોકો ભાડું ભાડું દે બરાબર ભાડું ભરીને આવતા હોય અને વારે વારે ધક્કા ખવડાવતા હોય બરાબર છે તો એ લોકોને ઘણું બધું નુકસાન થાય